કોરોનાની ચોથી લહેરને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ. કોરોનાની ચોથી લહેરને લઈને ધોરાજી હોસ્પિટલ તંત્ર સજ્જ. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની અંદર કોરોના વાયરસની લહેરને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અત્યારથી તૈયારી ચાલુ કરી છે. હાલ પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર આપવા માટેની સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું સજ્જ પણ જણાઈ આવી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓની જો વાત કરવામાં આવે તો ધોરાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગ તૈયાર જોવા મળે છે, જેમાં 45 જેટલા બેડ પણ હાલ તૈયાર હોવાની વિગતો સામે આવી છે. અહીં કોરોનાના દર્દીઓ માટે પણ મેડિકલની સુવિધાઓ તેમજ સંશોધનો હાલ ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે ધોરાજી સિવિલ હોસ્પિટલના મેડિકલ ડૉક્ટર રાજ બેરાએ જણાવ્યું હતું કે જ્યારે અગાઉની લહેરોમાં પણ હોસ્પિટલ તંત્ર તેમજ સ્ટાફ તરફથી દર્દીઓને નજીકમાં તમામ પ્રકારની સેવાઓને સારવાર મળી રહે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી, ત્યારે ફરી એક વખત જ્યારે કોરોનાની સંભવિત ચોથી લહેર આવશે ત્યારે પણ હોસ્પિટલ સ્ટાફ તેમજ તંત્ર દર્દીઓને સારવાર આપવા માટે સજ્જ છે. ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. હાલ જે કોવિડની સંભવિત લહેર આવી રહી છે જેવી વાત સંભળાઈ રહી છે, જેને અનુલક્ષીને ધોરાજી સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજિત 45 જેટલા કોવિડ માટેના ઓક્સિજનવાળા બેડ, ત્યાં તદુપરાંત જરૂરિયાત મુજબ કોવિડને અનુલક્ષીને તમામ દવાઓનો જથ્થો હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અવેલેબલ છે. જે લોકો કોવિડ વેક્સિનની કામગીરી પણ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે, જે લોકોએ કોવિડ વેક્સિન ન લીધેલી હોય એ લોકોને કોવિડ વેક્સિન લઈ લેવા માટે બી મારું અપીલ છે.